એવું ધ્યાને આવેલ છે કે કેટલાક લોકો કેટલાક ઇસમો દ્વારા જરૂરિયાતમંદ લોકોને ગેરકાયદેસર રીતે ઊંચા વ્યાજે નાણાંનું ધિરાણ કરવામાં આવે છે, અને બાદમાં જે છે નાણાં ધીર્યા બાદ એઓ જોડેથી બળજબરીથી ઘણું અને ઘણું વ્યાજ વસૂલવામાં આવે છે. કેટલીક વાર ત્રાસ ગુજારવામાં આવે છે, બળજબરી કરવામાં આવે છે. કેટલીક વાર દેણદારોની મિલકત પણ બળજબરીથી લખાવી લેવામાં આવેલા છે આવે છે. કેટલાક કિસ્સાઓમાં દેણદાર જે છે એ આત્મહત્યા કરવા પણ મજબૂર બનતો હોય છે. તો ગુજરાત મની લેન્ડર્સ એક્ટના અંતર્ગત જે કાયદો છે એ કાયદા અન્વયે આ પ્રકારની પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે થઈ અને કાર્યવાહી કરવા માટે થઈ, અને સાબરકાંઠા પોલીસ દ્વારા તારીખ 10 જાન્યુઆરીના રોજ સવારે 11 વાગે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે, એ ડિવિઝન પોલીસ સ્ટેશન, બી ડિવિઝન પોલીસ સ્ટેશન, ગ્રામ્ય પોલીસ સ્ટેશન અને ગાંભોય પોલીસ સ્ટેશન વિસ્તારના જે પણ આ પ્રકારના ગેરકાયદેસર રીતે ઊંચા વ્યાજે નાણાં ધિરાણનો ભોગ બનેલ હોય એ તમામ અરજદારોને મારી અપીલ છે, નમ્ર વિનંતી છે કે એ લોકો જે છે આ લોકદરબારમાં ભાગ લે, અને જેથી કરી આ પ્રકારની પ્રવૃત્તિઓ જે છે ધ્યાને આવે અને જરૂરી કાયદેસરની કાયદા અંતર્ગત જરૂરી કાયદેસરની કાર્યવાહી કરી શકાય અને આ પ્રકારની પ્રવૃત્તિઓ પર અંકુશ લાવી શકાય. થેન્ક યુ સર. બીજાપુર તાલુકામાં અત્યારે હાલ જે આ લોકદરબારનો કાર્યક્રમ છે એ એ ડિવિઝન પોલીસ સ્ટેશન છે, એ પછી અન્ય તાલુકાઓમાં પણ આ મહિનાની અંદર અલગ અલગ પોલીસ સ્ટેશનમાં લોકદરબારનું આયોજન કરવામાં આવશે, અને જેથી કરી અને જિલ્લાની અંદર આવા ગેરકાયદેસર રીતે ઊંચા વ્યાજે નાણાં ધિરાણનું કાર્ય કરતા જે પણ ઇસમો છે એમના ઉપર કાયદા અંતર્ગત કડકમાં કડક કાર્યવાહી કરી શકાય. છેલ્લા 1 વર્ષ 2 વર્ષ 5 વર્ષ દરમિયાન જે પ્રકારે આ પ્રમાણેની અરજીઓ આવી અથવા ફરિયાદો દાખલ થઈ